અમદાવાદમાં સમૃદ્ધ જીવનના કૌભાંડમાં ત્રણની ધરપકડ થઈ છે. સીઆઈડી ક્રાઇમે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. પુણેની યરોડા જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તો રૂપિયા 90 કરોડના કૌભાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ 2ની ધરપકડ કરવામાં આવી હતી. તો સીઆઈડી ક્રાઇમે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. પુણેની યરોડા જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રૂપિયા 90 કરોડના કૌભાંડમાં 3 આરોપીઓની પુણેથી ધરપકડ કરવામાં આવી છે. સમૃદ્ધ જીવનના કૌભાંડમાં 3ની ધરપકડ થઈ છે. આવી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા પાસેથી. હરમેશ, જે રીતે આ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, આ કેસ શું હતો? વાત કરવામાં તો સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ દાખલ થઈ હતી. 90 કરોડનો કૌભાંડ હતો, જેમાં સમૃદ્ધ જીવન જે ટ્રસ્ટ કરીને જે ખોલવામાં આવ્યું હતું, તે ટ્રસ્ટના જે સંચાલકો છે તે લોકોએ અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને રૂપિયા ઉઘરાવ્યા બાદ તે લોકોને જે સવલત આપવાની હતી તે ન આપી હતી, જેના કારણે નહીં અને સમૃદ્ધ જીવનના જે સંચાલકો છે અને જે ટ્રસ્ટીઓ છે તે લોકો સામે ધરપકડ કરવામાં આવી હતી. ખાસ તો આજે સીઆઈડી ક્રાઇમ છે તે લોકોએ 3 આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. આજે 3 આરોપીઓ હતા તે લોકો સામે અગાઉ પણ અનેક શહેરોમાં ગુના દાખલ થયા હતા. તે લોકો છેલ્લા કેટલાક સમયથી પુણેની યરોડા જેલમાં હતા, જેને યરોડા જેલમાંથી તે લોકોની ડાયરેક્ટર સહિતના જે 3 આરોપી છે તે લોકોની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એટલે કે કુલ હવે આ કેસમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જી, આભાર હરમેશ માહિતી આપવા બદલ. તો અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ આ કૌભાંડમાં થઈ ચૂકી છે.